હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલકંઠ પંડિત ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે ખાસ એક મહત્વનું ચેપ્ટર ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એની અંદર આજે આપણે ધંધાકીય વ્યવસ્થાનું જે સ્વરૂપ છે એમાં વૈયક્તિક માલિકીની પેઢી ભાગીદારી પેઢી આ જે બે પેઢીઓ છે એની અમુક મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરી અને એક નવું એક સ્વરૂપ છે જે અસ્તિત્વમાં આવ્યું છે જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખીએ તો આવી સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે આજે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની જે કઈ માંગ હતી એ માંગને પૂરી કરવા માટે ખાસ માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન છે થવા લાગ્યું ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે માંગની અપેક્ષાએ ઉત્પાદન છે તે ખૂબ થશે થઈ રહ્યું છે ઉદ્યોગોને લીધે ઔદ્યોગિક ક્રાંતિને લીધે આપણને ખબર છે કે ખાસ 1991માં જે સુધારા થયા એમાં આ રીતે ધીરે ધીરે જેમ ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ થયું એમ વેપારનું એક ક્ષેત્ર છે એક નવું શરૂ થયું વેપારની અંદર ક્રાંતિ આવી તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધે તમે જેમ મોટું સાહસ કરો એમ તમારું જોખમનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધતું હોય છે તો આ પરિસ્થિતિમાં વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી છે એની જે મર્યાદાઓ હતી કઈ મર્યાદાઓ હતી જેવી કે અમર્યાદિત જવાબદારી મૂડીની મર્યાદા હતી આયુષ્ય ટૂંકું હતું આ બધી પરિસ્થિતિની સાથે અનુકૂળ ન આવે તે વાસ્તવિક છે મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત છે ઊભી થાય વિશાળ પ્રમાણમાં મૂડી છે એ જરૂર પડે તો મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી પણ જરૂરી છે જવાબદારી પણ જરૂરી છે અને જોખમની વહેંચણી તેમજ કાર્યદક્ષ સંચાલન આ તમામ જે બાબતો છે એમાં અનેક જે પ્રશ્નો છે એના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો કઈ કઈ બાબતો છે ફરી વખત ખાસ મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં તો મૂડી જોઈએ મૂડીની સાથે સાથે એની સલામતી એની જવાબદારી જોખમની વહેંચણી કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનો જે નવો જ ઉદ્ભવ થયો જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખીએ છીએ તો આવી સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એ અસ્તિત્વમાં આવે જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને દૂર કરવા માટે સંયુક્ત હિસ્સાવાળી કંપની જેમાં કંપની જે છે એના સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મેળવ્યો છે વેપાર ઉદ્યોગનો વિકાસ થયો છે અને એ વેપાર ઉદ્યોગનો વિકાસ થવાને કારણે એવું કહી શકાય કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે કંપનીને શું તરીકે કયા નામથી ઓળખવામાં આવે છે આર્થિક વિકાસનું એન્જિન એટલે કે ધંધા વેપારની અંદર ક્રાંતિ લાવી કોણ લાવ્યું કંપની લાવી એટલા માટે આર્થિક વિકાસનું એન્જિન એ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં કંપની ઉપરના નિયમન માટે ખાસ યાદ રાખવાનું છે 1956 નો કંપની ધારો છે એ શરૂઆતમાં અમલમાં હતો કયો કંપની ધારો 1956 નો ત્યાર પછી 1/4/2014 થી નક્કી કર્યું કે હવે ત્યાર પછીનો જે સુધારો છે નવો જે સુધારો આવ્યો જે 2013 ની અંદર આવેલો હતો એનો અમલ છે એ કરવામાં આવશે એટલે કે 1/4/2014 થી 1956 ના ધારાના બદલે 2013 નો જે નવો કંપની ધારો છે એ અમલમાં આવેલ છે અને એ મુજબ જ કંપનીનું કાર્ય છે કરવામાં આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કંપની સ્વરૂપ ધંધાકીય એકમનો વિકાસ કરવા માટે દેશના વિકાસને આગળ વધારવા માટે વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ આપવા માટે કંપની સ્વરૂપ છે અમલમાં આવ્યું એટલા માટે એને એવું કહેવામાં આવે છે કે કંપની એટલે આર્થિક વિકાસનું એન્જિન તો પ્રશ્ન એવો પૂછાય કે સમજાવો
કંપની ને આર્થિક વિકાસ ના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દો છે, એક આ ટોપિક છે, એના આધારે તમારો પ્રશ્ન છે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સહી પૈસા વાળી કંપની ચર્ચા કરી, કઈ મર્યાદાઓને કારણે એનો ઉદ્ભવ થયો, એના લીધે કઈ રીતે વિકાસ થાય છે ની આપણે અહીંયા વાત કરી, ત્યાર પછી એના અર્થ એના લક્ષણો વિશે આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.